ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સૌપ્રથમ આપણે પ્રાર્થના બોલીશું, બંને આંખ જોડેલા આંખો બંધ. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું જે જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન. ઓમ શાંતિ શાંતિ. તો બાળકો, હવે હું તમને ફળો બતાવીશ. અને શું કહેવાય? અને આલુ કહેવાય. શું કહેવાય? આલુ. પછી અને સફરજન કહેવાય. પછી શું આવે છે? મોસંબી. મોસંબીને નારંગી પણ કહેવાય. આ શું છે? પીચ છે. પીચ તો તમે બધાએ ખાધી હશે, તો આને શું કહેવાય? પીચ કહેવાય. પછી શું આવે છે? કેળું. કેળું પણ તમે બધા ખાતા હશો, તો આને શું કહેવાય? કેળું કહેવાય. કેળુંનો કલર કેવો છે? યલો કલરનો છે, તો આને શું કહેવાય? કેળું કહેવાય. પછી શું આવશે? સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી પણ તમે બધાએ ખાધી હશે, તમને બધાને બહુ ભાવે છે ને, તો આને શું કહેવાય? સ્ટ્રોબેરી કહેવાય. એનો કલર કેવો છે? લાલ કલર છે, તો આને શું કહેવાય? સ્ટ્રોબેરી કહેવાય. પછી શું આવે છે? તરબૂચ. તરબૂચ પણ તમે બધાને બહુ ભાવતું હશે, ભાવે છે ને, તો આને શું કહેવાય? તરબૂચ કહેવાય. તરબૂચનો કેવો કલર છે? લીલો કલર છે, તો આને શું કહેશું આપણે? તરબૂચ. પછી કેરી આવશે. શું આવે છે? કેરી. કેરી પણ તમને બધાને બહુ ભાવે છે ને, તો આને શું કહેવાય? કેરી કહેવાય. કેરીનો કેવો કલર આવે? તો પીળો કલર આવે. તમને બધાને કેરીનો રસ તો બહુ ભાવતો હશે, અને કેરી પણ બહુ ભાવતી હશે, તો આને શું કહેવાય? કેરી કહેવાય. તો આને શું કહેશું બાળકો આપણે? આને શું કહેવાય? પપૈયું કહેવાય. પપૈયું પણ તમને બધાને ભાવતું હશે, તમે સ્કૂલે આવતા ત્યારે લાવતા ને નાસ્તામાં, તો આને શું કહેવાય? પપૈયું કહેવાય. એનો કલર કેવો છે? એનો પણ કેસરી અને કેસરી કલર હોય, લીલો કલર હોય, તો આને શું કહેવાય આપણે? આને પપૈયું કહેશું. પછી શું આવે છે? ચીકુ આવે. ચીકુ તમને બધાને બહુ ભાવે ને, તો આને શું કહેવાય? ચીકુ કહેવાય. એનો કલર કેવો હોય? એનો કલર કથાઈ કલર હોય, તો આને શું કહેવાય? ચીકુ કહેવાય. પછી જમરૂક. જમરૂક પણ તમે ખાતા હશો, તો આને શું કહેવાય? જમરૂક. જમરૂકનો પણ કેવો કલર આવે? ગ્રીન કલર હોય, પછી પોપટી કલર ના આવે, તો તમે બધાએ જોયા જ હશે, તો આને શું કહેવાય? જમરૂક કહેવાય. પછી શું આવે છે? અનાનસ. તો અનાનસ તો તમને બધાને બહુ ભાવતા હશે, તમે એનું જ્યુસ પણ પીતા હશો અનાનસનું, તો આને શું કહેવાય? અનાનસ કહેવાય. પછી આ શું છે? દાડમ છે. તમે બધા દાડમના દાણા ખાઓ છો ને, તો આને શું કહેવાય? દાડમ કહેવાય. તો બાળકો આપણે ચાલો બીજી વાર રિવિઝન કરશું. તો પાછું આપણે આને શું કહેવાય? પીચ કહેવાય. શું કહેવાય? પીચ. પછી નારંગી. પછી શું આવે છે? સફરજન. પછી આલુ. પછી કેળું. પછી સ્ટ્રોબેરી. પછી તરબૂચ. કેરી. પપૈયું. ચીકુ. જમરૂ. અનાનસ. અને છેલ્લે દાડમ. તો તમારે પણ આ વિડીયો જોઈને નવા બાળકોએ તો તમારે પણ આ રીતે ફળોના નામ શીખવાના છે, અને જૂના બાળકોને રિવિઝન થઈ જશે. ઓકે, બાય.